આજે આપણે ફરાળી વડા બનાવવા જઈ રહ્યા છીએ, તો હાલો આપણે એની તૈયારી કરીએ. ફરાળી વડા બનાવવા માટે મેં સાબુદાણા લીધા છે, એને પલાળી નાખ્યા હતા. સાબુદાણા લીધા છે પલાળેલા, રાંધેલો મોરિયો લીધો છે, બાફેલા બટાકા બે લીધા છે અને લીલા મરચાં લીધા છે, એક નાનકડા આદુના છીણ લીધું છે અને લીંબુ, સિંગદાણાનો ભૂકો લીધો છે, લીલા ધાણા લીધા છે, લાલ મરચાં લીધા છે, સિંધો નિમક લીધું છે, તપકીનું લોટ લેશું, તપકીનું લોટ અને મરી કૂટેલી લીધી છે. હાલો હવે આપણે એની તૈયારી કરીએ. પેલા આપણે મોરી લેશું, આપણે બપોરનો બનાવ્યો હોય ને વધ્યું હોય તો એમાંથી એ કરી શકાય છે. અને એમાં સાબુદાણા લેશું, એક ચમચી સિંગદાણાનો ભૂકો લેશું, લીલા મરચાં લેશું, આદુનું છીણ લેશું, કૂટેલા મરી નાખશું, લીલા ધાણા નાખશું, લાલ મરચું નાખશું અને સ્વાદ મુજબ સિંધો નાખશું. એમાં ખાંડ નાખશું, એક ચમચી જેવો લીંબુનો રસ નાખશું, એક ચમચી ચપકીનો લોટ નાખશું અને આ જે બટેકા છે એ બટેકાને મેશ કરી નાખશું. હવે આ બધા મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લેશું. હવે આવી રીતે આવા ગોળ ગોળ વડા વાળી લેશું. હવે એને ચપકીના લોટમાં મિક્સ કરી રગડીને રગડોળી નાખશું. આ ચપકીનો લોટ છે એમાં થોડુંક આપણે રગડોળી નાખશું. પાછો વળી પાછું આમ કરી આપણે આવી રીતે બધા જ ગોળા વાળી અને આપણે ચપકી લોટમાં રગડોળી અને તૈયાર કરી લેશું. પછી આપણે તળશું. આપણા ફરાળી વડા બધા વળાઈ ગયા છે, હવે આપણે એને તળી લેશું. હાલો આપણે તળી લઈએ. જો આપણે તેલ આવી ગયું છે, હવે આપણે એમાં તળી લઈએ. અને વડા તૈયાર તળાઈ ગયા છે, હવે આપણે એને બહાર કાઢી લઈએ. આપણા ફરાળી વડા સૌ માટે તૈયાર છે.